सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेश रमणीय दर्शनम मंदहासरुचिरत्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सद्गुरु देव की जय लोया धाम निजर्शन अंदर प्रत्यक्ष रूपे दर्शन आपता आदि गुरुदेव मुक्त मुनि सेवित महाप्रतापी पूज्यपाद गुरुजी ना हृदय सम्राट एवा श्री ठाकुर जी महाराज सिंहासन अंदर प्रत्यक्ष रूपे दर्शन आपता अनेक ना चित्तने चोरता एवा वाला पीवड़ा घनश्याम महाराज आदि गुरुदेव मुक्तानंद स्वामी थी लई अने दादा गुरुजी सुधीना मुक्तानंदी परंपराना पवित्र ब्रह्मनिष्ठ सद्गुरु संतो तेमज मोक्षना दाता प्रातस्मरणीय पूज्यपाद गुरुजी एमना चरणों में वंदन करी आप सर्वे भक्तों ने आजे पांचमी युवा सभानी अंदर खूब भाव थी जय स्वामीनारायण वाला भक्तों आजनो विषय छे संतो द्वारा जे कोर्स तैयार थयो छे मां आजनो विषय छे पक्ष पक्ष ये जीव प्राणी मात्र पक्ष ऊपर जीवे छे जीव प्राणी मात्र ने कोई नो पक्ष छे भगवान स्वामी नारायण ने पण आ पक्ष शब्द नो उपयोग वचनामृत मां घनी बधी जगह कर्यो छे जेने आपणे आजे जोईशु पक्ष एटले शू तो पक्ष एटले कोई एक विचारो नो जूथ समान विचारो वाला नो एक समुदाय एका बीजाना जूथनी अंदर ज रहे एका बीजानी साथे ने अतिशय स्नेह ने लगाव होय एने पक्ष कहेवाय પોતાના સ્નેહીનું અતિશય સાચવવાની જે ઈચ્છા રહે એને પક્ષ કહેવાય પોતાનો જે સ્નેહી છે એને સાથ આપવો કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સ્નેહીનો સાથ ન છોડવો પોતાના સ્નેહી સાથેનો સંબંધ ક્યારેય તોડવો નહીં એને પક્ષ કહેવાય આ દુનિયામાં પક્ષ ક્યાં ક્યાં જોવા મળે છે તો મનુષ્યોની અંદર પક્ષ જોવા મળે છે પશુઓમાં પણ પક્ષ જોવા મળે છે પક્ષીઓમાં પણ પક્ષ જોવા મળે છે સ્વામીએ વાતોમાં કીધું ગુણાદિતાનંદ સ્વામીની પ્રકરણ 5ની 135મી વાત એમાં સ્વામીએ એમ કીધું પક્ષ અને સ્નેહ તો જનાવર સુધી છે
પક્ષ અને સ્નેહ આ બે તો જનાવર સુધી છે એટલે કહેતા, પક્ષ અને જે સ્નેહ છે એ પશુ સુધી એક સમાન જ છે. પશુઓની અંદર પણ જબરો પક્ષ હોય છે. સ્વામી એવું કીધું છે, પક્ષ અને સ્નેહ તો જનાવર સુધી છે, તે પોતાના બચ્ચાને જ સેવે અને ધવરાવે છે. એક કણ બી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જતો હતો, તે ભેંસ એક ગાવ સાવ જ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ એમ છે. એક કોઈક વ્યક્તિ ભેંસનું પાડું લઈને ચાલ્યો જતો હતો આગળ, ભેંસ એક ગાવ સુધી સિંહ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ. કેમ? કારણ કે એનું બચ્ચું હતું, એને સિંહ ઉપાડી ન જાય. સ્નેહ અને પક્ષ, અને સ્નેહ હોય તો જ પક્ષ રહે, હેત હોય તો જ પક્ષ રહે. જ્યાં હેત નથી ત્યાં પક્ષ રહેવાનો નથી. મનુષ્યોની અંદર પક્ષ દેખાય છે. માતા પિતાનો પક્ષ હોય, પત્નીનો પક્ષ હોય, દીકરા દીકરીનો પક્ષ હોય, એટલે કે પોતાના દીકરા દીકરી વિશે કોઈ કહે તો ખમી ના શકે, પોતાના માતા પિતા વિશે કહે તો કોઈ ખમી ના શકે, એટલો બધો પક્ષ ને એટલો બધો. પણ એ પક્ષ હોવાનું કારણ એમાં અતિશય સ્નેહ. ફળિયાઓમાં, ગામડાઓમાં તમે જોયું હોય, ભારતમાં કે ફળિયાઓમાં જે કૂતરાઓ રહેતા હોય ને, એ કૂતરાઓને પોતાનો પરિવાર, પોતાના બચ્ચાઓ એનો પક્ષ હોય. બીજા ફળિયાનું કૂતરું જો એ ફળિયામાં આવે તો એને ઘરવા ના દે. આટલો બધો પક્ષ હોય, સ્નેહ હોય. ઓસ્ટ્રેલિયાની અંદર એક જગ્યાએ પેંગ્વિન જે દરિયાની અંદર જાય, એનો એક નેચરલ શો જેવું બનાવેલું છે. ત્યાં આગળ બહુ વર્ષો પહેલાં એક દૃશ્ય જોયું હતું કે એ લોકો દરિયાની અંદર સવારમાં જતા રહ્યા હોય, સાંજ પડે જ્યારે પોતાના ઘેર પાછા ફરતા હોય, તો એમાંથી કેટલાક પેંગ્વિનો બહાર નીકળીને ઊભા રહ્યા હોય, 8-10 ઊભા હોય ટોળામાં, અને દરિયાની લહેરની સાથે હજારોની સંખ્યામાં એ આવતા હોય. એમાં ઘણા બધા આવે ને એના ટોળામાં ચાલતા થઈ જાય, પણ ઓલા 8-10 જે ઊભા રહ્યા હોય એ વેઇટ કરતા હોય. પોતાના પરિવારના સભ્યો હજુ 2-5 ના આવ્યા હોય એની, કેટલાક ટોળા 5ના ઊભા હોય, એ લોકો 15-20 મિનિટ સુધી ઊભા હોય, એના મેમ્બર ના આવે ત્યાં સુધી એ લોકો સમૂહમાં ચાલવાનું શરૂ ના કરે. એક પશુમાં પણ સ્નેહ છે અને પક્ષ છે. વ્યક્તિ માત્રની અંદર, જીવ પ્રાણી માત્રની અંદર સ્નેહ પડેલો છે અને પક્ષ પડેલો જ છે. પક્ષ એટલે એક દોરડું, પકડ્યું તે છૂટે નહીં એને પક્ષ કહેવાય, છૂટી જાય એને પક્ષ ના કહેવાય. પકડથી પકડ્યું હોય, હાલર કી લકરી, પકરીશો પકરી, એવી રીતે જે પકડાય એનું નામ પક્ષ. પક્ષ તો જીવ પ્રાણી માત્રમાં પડેલો છે, પરંતુ કયો પક્ષ કલ્યાણકારી છે? દોરડાઓ સ્નેહના ને પક્ષના તો જીવ પ્રાણી માત્રે જે જે યોનિમાં જ્યાં જન્મ મળ્યા ત્યાં પકડ્યા હતા, પકડ્યા છે. પરંતુ એમાં કયું દોરડું પક્ષનું એવું છે કે જે પકડવામાં આવે તો જીવનું આત્યંતિક કલ્યાણ થાય? તો એની અંદર ભગવાન સ્વામિનારાયણ જે પક્ષનું દોરડું બતાવે, એનાથી શ્રેષ્ઠ આ જગતની અંદર કોઈ દોરડું ના હોય કે જેનાથી આપણું કલ્યાણ થાય. શ્રીજી મહારાજે ગરડા મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત છે એની અંદર એમ કીધું, જેમાં 3 વાના હોય એ પાકો સત્સંગી કહેવાય. એમાં મહારાજે નિયમની વાત કરી, નિશ્ચયની વાત કરી, અને પછી મહારાજે કહ્યું કે ત્રીજું પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ, તેનો પક્ષ રાખો. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે,
અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તો તે પાકો સત્સંગી કહેવાય. કેવું મહારાજે પક્ષ રાખવા વિશેના દ્રષ્ટાંત દીધા. જેવો જેવો પોતાના પિતાનો પક્ષ રહે છે, જેવો મા બાપને દીકરા દીકરીનો પક્ષ રહે છે, જેવો પોતાના પતિનો પક્ષ રહે છે, એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. સ્નેહ અને પક્ષ જ્યારે જીવ પ્રાણી માત્રમાં પડ્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણને સચોટ રસ્તો બતાવે છે કે હે મારા વાલા ભક્તો, હે વાલા મુમુક્ષુઓ, તમારે તમારા હૃદયમાં પડેલો સ્નેહ અને પક્ષ એ મારા જે વાલા એકાંતિક સંત અને ભક્ત છે એમાં તમે તમારા સ્નેહના અને પક્ષના દોરડાઓ બાંધજો. તમે તમારા હાથમાં મારા વાલા એકાંતિક પરમ એકાંતિક અનાદિ મુક્ત એવા મોટા પુરુષો, વડવાનળ અગ્નિ જેવા પુરુષો, પરમ એકાંતિક સંતો ભક્તો એવાના દોરડાને ઝાલજો. પકડી રાખવા હોય તો એવા દોરડા પકડી રાખજો. રખે તમે ડૂબી જાઓ, તમારું કલ્યાણ બગડી જાય, મોક્ષના માર્ગેથી પડી જાઓ, મહારાજ કે એવા દોરડા ક્યારેય ના પકડતા. કયો પક્ષ કલ્યાણકારી છે મહારાજના મતે આપણે વચનામૃતના વાક્યો થોડાક ટૂંકમાં ભાવાર્થની અંદર સમજવા માટેનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્તનો પક્ષ રાખવો. ગરડા મધ્ય પ્રકરણનું 60મું. બ્રહ્મ હત્યાદિક પંચ મહાપાપ કર્યા હોય પણ જો ભગવાનના ભક્તનો પક્ષ રાખે તો બ્રહ્મ હત્યાદિક મહાપાપ પણ એના નાશ પામી જાય. ગરડા મધ્ય પ્રકરણનું 61મું. પક્ષ હોય એને જ પૂરો ભક્ત કહેવાય, જે હમણાં આપણે વાંચ્યું. શ્રીજી મહારાજના આદેશાત્મક વાક્યો છે પક્ષ માટે. ગરડા અંત્યનું 7મું અને ગરડા મધ્ય પ્રકરણનું 61મું. પોતાના ઈષ્ટદેવને ભજતા એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખો. શ્રીજી મહારાજનો આદેશ 45માં વિમુખ આગળ તો નિર્માણી થવું જ નહીં. ગરડા મધ્યના 5મા વચનોમાં મહારાજનો આદેશ ભગવદીયનો પક્ષ રાખવો, વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ. ગરડા મધ્યનું 60મું. ભગવાન કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે એને સાંભળી રહે એ સત્સંગી હોય તો એને વિમુખ જાણવો. ગરડા અંત્યનું 7મું. મહારાજ એની અંદર આદેશ આપે છે, આબરૂ વધો કે ઘટો, માન થાવો કે અપમાન થાવો, દેહ જીવો કે મરો, પણ ભગવાનના ભક્તનો પક્ષ ક્યારેય ન મૂકો. ગરડા મધ્ય પ્રકરણનું 26મું. ભગવાનથી જે વિમુખ હોય એનો ક્યારેય પક્ષ રાખવો નહીં. શ્રીજી મહારાજના આદેશાત્મક વાક્યો છે આ બધા. શ્રીજી મહારાજનો આદેશ ગરડા મધ્યના 5મામાં. પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે, એટલે કે પોતાના ઈષ્ટદેવ, પોતાના પતિ એટલે પોતાના ઈષ્ટદેવ સર્વોપરી સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ, એનું કોઈ ઘસાતું બોલે એ ઠેકાને કાયર થઈને ગળી જવું નહીં, અતિશય સુરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. શ્રીજી મહારાજનો આદેશ છે સુરવીરપણું રાખવું. અને મહારાજે કહ્યું કે જો વિમુખનો પક્ષ રાખતો હશે તો આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થશે. પક્ષ નહીં રાખવાથી નુકસાન શું? આપણે જો ભગવાનનો, ભગવાનના એકાંતિક સંત ભક્તનો જે શ્રીજી મહારાજના આદેશ છે એ પ્રમાણેનો પક્ષ ન રાખીએ, આપણે અપક્ષ રહીએ, નિષ્પક્ષ રહીએ. ઘણા ઝાઝી બુદ્ધિવાળા હોય નિષ્પક્ષ, એ કે આપણે કોઈ પક્ષમાં નહીં જવાનું, આપણે અપક્ષ બેસવાનું, એ વાત શ્રીજી મહારાજને માન્ય નથી. મહારાજ મધ્યના 5મામાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, વાત ખોટી છે. નારદ સનકાદિક આદિ જે ભગવાનના પૂર્વે સાધુ થયા એને પણ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે.
માટે સાધુને સમદ્રષ્ટિ જોઈએ, ઘણા વધારે પડતું ચિંતન કરવાવાળા, વધારે પડતી પોઝિટિવિટી વિચારવાવાળા ઘણી વખત વિવેક ચૂકી જાય છે. પોઝિટિવિટીનો અર્થ એ નથી થતો કે કોઈ વિમુખનો પક્ષ રખાય. પોઝિટિવિટીનો અર્થ એ નથી થતો કે વિમુખ અને ભગવાનના એકાંતિક સંત કે ભક્ત બે વચ્ચેની ભેદરેખા જ ન રાખવી, એ પોઝિટિવિટીનો અર્થ નથી થતો. જો એવું જ હોત તો શ્રીજી મહારાજ લોયાના છઠ્ઠામાં સંગશુદ્ધિ ન બતાવત. સંગશુદ્ધિ બતાવવા માટે શ્રીજી મહારાજે ત્યાં આગળ વિવેક બતાવ્યો છે. જો એવું જ હોત તો શ્રીજી મહારાજ મધ્યના 60માં એમ ન જ બોલ્યા હોત કે જે બધાય સાધુને સરખા જાણે એ વિમુખ, બધાય સાધુને સરખા ન જાણે એક વિવેક છે. જાણે તો વિમુખ શ્રીજી મહારાજે કેમ કહ્યું? એટલે પોઝિટિવ થિંકિંગને પણ સમજવાનું છે. પોઝિટિવ થિંકિંગનો અર્થ એવો નથી થતો કે ઝેરે પીવું અમૃતે પીવું. પોઝિટિવ થિંકિંગનો અર્થ એવો નથી થતો કે ભક્તના પક્ષે રહેવું ને અભક્તના પક્ષે રહેવું, બધાની ભેળા ભળી જવું, કુસંગી ભેગાઈ ભળી જવું, સત્સંગી ભેગાઈ ભળી જવું, સાધુ ભેગાઈ ભળી જવું, અસાધુ ભેગાઈ ભળી જવું, આ પ્રકારનું પોઝિટિવ થિંકિંગ તો વધારે પડતું ડાપન છે. આપણા જીવનું કલ્યાણ બગાડવા માટેનું છે. પોઝિટિવ થિંકિંગનો અર્થ એ લેવાનો છે, વિવેકથી મારા કલ્યાણને અર્થે જે જરૂર છે, જેવાનો સંગ રાખવાની જરૂર છે, જેનો પક્ષ રાખવાની જરૂર છે, એના પક્ષ એના સંગની અંદર પડ્યો રહું, એ પોઝિટિવ થિંકિંગ છે. અને એની અંદર મને કંઈક અડચણ થાય એવાથી દૂર રહું, એનું ભૂંડું ના ચિંતું, એનું કંઈક ખરાબ ના ચિંતું, એને ભૂલી જ જઉં, એ પોઝિટિવ થિંકિંગ છે. પણ ઘણી વખત આપણે શાસ્ત્રોના મર્મને સમજ્યા વિના કોઈ એક જ વસ્તુ પકડી લઈએ, ગુણ જ લેવો, ગુણ જ લેવો, ગુણ જ લેવો, તો ગુણ તો લેવાનો જ છે, એ તો લેવાનો જ છે, પોઝિટિવ થિંકિંગ, ગુણ લેવો. પરંતુ શ્રીજી મહારાજે વિમુખનો પક્ષ છોડવાનો પણ કીધો છે. હવે વિમુખનો પણ જો ગુણ લેવા માંડશે તો એનો સંગ થયા વિના રહેશે નહીં, કારણ કે જેનો ગુણ લેવાય એમાં હેત થાય, જેમાં હેત થાય એની વાત મનાય, અને એની વાત મનાય એટલે આપણે વિમુખ થયા વિના રહીએ જ નહીં. શ્રીજી મહારાજ કહે છે, વિમુખનો પક્ષ રાખતો હશે એ આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે, માટે વિમુખનો પક્ષ ના રાખો. હવે પ્રશ્ન એ થાય, વિમુખ કોણ, કોને વિમુખ ગણીશું, કોણ વિમુખ? કોઈ વિમુખની વ્યાખ્યા માણસોએ જે ઉપજાવી હોય એ વિમુખ માટેની વ્યાખ્યા છે. જે કોઈ વિમુખ તરીકે પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થઈ ગયો હોય કે આ વિમુખ છે, એ કોઈના કહેવાથી વિમુખ થઈ જાય? તો વિમુખ ભગવાન સ્વામિનારાયણને જે માનવાવાળો હોય એને વિમુખ શબ્દ ભગવાન સ્વામિનારાયણના મુખેથી જ સમજવો જોઈએ. કારણ કે સન્મુખ છે ભગવાન સ્વામિનારાયણને, વિમુખ થયો છે ભગવાન સ્વામિનારાયણથી, તો એ વિમુખ કોણ ને સન્મુખ કોણ એનો નિર્ણય સ્વયં ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જ કરી શકે. તો ભગવાન સ્વામિનારાયણે વિમુખ માટેની પોતે પોતાના મુખે વ્યાખ્યાઓ વચનામૃતની અંદર કીધેલી છે. એમાંથી સંશોધન કોણ વિમુખ છે એ નથી કરવાનું, પણ મારામાં હજુ વિમુખપણું કેટલું પડેલું છે એનું સંશોધન કરવાનું છે. બીજું એ સંશોધન કરવાનું છે કે મારી આજુબાજુમાં આવું વિમુખપણું એવું તો કોઈનામાં નથી પડ્યું ને કે જેનો સંગ હું કરું તો મારું વિમુખપણું છે વધી જાય. આપણું સન્મુખપણું, અહીં જે વિમુખની શ્રીજી મહારાજ વ્યાખ્યાઓ કરશે એમાં આપણું સન્મુખપણું કોઈક ને કોઈક જગ્યાએ, ક્યાંક ને ક્યાંક અપૂર્ણપણું કોઈક જગ્યાએ હશે. જો આપણે અંતરદૃષ્ટિવાળા હોઈશું તો શ્રીજી મહારાજના મતે આગળ મહારાજ કહેશે, જે પોતામાં અવગુણનું સંશોધન કરતો હોય તો એને પોતાને ખબર પડે કે મારામાં હજુ આટલો વિમુખપણાના અંશો પડ્યા છે.
આ મારે કાઢવા પડશે. જો નહીં કાઢું અને બહારથી મને કોઈ હજુ મારા કરતાં વધારે અંશવાળો વિમુખ મળી ગયો તો જો એનો મને સંગ થઈ ગયો તો મારા વિમુખપણાના બીજ ઉદય થઈ જશે અને આવો યોગ, આવા મહારાજ, આવા સાધુ, આવો સમુદાય છૂટી જશે. વિમુખ કોણ છે? શ્રીજી મહારાજના મતે બહુ ટૂંકમાં, બેઠા શબ્દો નહીં હોય પણ ભાવાર્થ થશે, એ વચનામૃતને આપ જોશો તો એમાંથી ચોક્કસ તમને જે ભાવ લખેલો છે એ જ મળશે. ગઢડા પ્રથમનું 32મું વચનામૃત. જગતના પંચ વિષયમાં જેને આસક્તિ છે વિમુખ છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 57મું વચનામૃત. પોતાના કુસ્વભાવ જે સત્સંગમાંથી પાડે એવા હોય એ સ્વભાવને વિમુખ કહેવાય. પોતાના જ સ્વભાવ વિમુખ હોય. હવે પોતાના સ્વભાવનો સંગ તો આપણને હોય રાત ને દી, એ સ્વભાવ જ વિમુખ હોય. જે સત્સંગમાંથી પાડે એવો સ્વભાવ એ વિમુખ. ગઢડા પ્રથમનું 76મું વચનામૃત. કામી છે એ તો સત્સંગમાં છે તોય વિમુખ છે. કામીનો અર્થ અહીં એવો નથી લેવાનો કે જેની અંદર કામ નામનો દોષ ક્યારેક પ્રગટ થતો હોય. કામી કહેતા રાત અને દિવસે સંકલ્પોની અંદર જ જે રાચતો હોય એ વિમુખ છે. ગઢડા પ્રથમનું 77મું વચનામૃત. જ્ઞાનના ઓથે કે ભક્તિના ઓથે ધર્મ ખોટા કરે એ વિમુખ. ગઢડા પ્રથમના 78માં સત્સંગી અને કુસંગીમાં સંભાવ રાખે એ વિમુખ. સત્સંગી હોય અને કુસંગી હોય બેયમાં આપણને સરખો ભાવ થાય વિમુખ છે. ક્યારેય પણ આપણો દેહનો સંબંધી છે, કાકો, મામો, ફોઈ, ફૂવો, ગમે તે હોય, ગમે એટલો નજીકનો હોય, દીકરો દીકરી હોય કે માતા પિતા હોય, પણ એ કુસંગી છે તો આપણને જે સત્સંગી હોય એની સાથે અને આ કુસંગી સાથે બે સાથે હેત સરખું કોઈ દિવસ ના થાય. જો સરખું છે તો આપણે વિમુખ છીએ. ગઢડા મધ્ય પ્રકરણનું 5મું. વિમુખનો જે પક્ષ રાખતો હોય એ વિમુખ. ગઢડા મધ્ય પ્રકરણનું 38મું. જંત્ર અને મંત્રમાં પ્રતીતિ કરે તો એ અડધો વિમુખ. ગઢડા મધ્યનું 47મું વચનામૃત. ખાધા પીધાની લાલચે મોટા સાધુની ભેગા જે પડ્યો હોય એ લબાડને વિમુખ છે. ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત. ભગવાનના ચરિત્રમાં અને ભગવાનની જે સમજણ એમાં જે દોષ પરઠે એ વિમુખ છે અને મૂર્ખ છે અને અધર્મી છે. ગઢડા મધ્ય પ્રકરણનું 60મું વચનામૃત. ભગવાનના ભક્તને જ્યારે દુઃખ આવે, સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે બધાના અંતરમાં દુઃખ હતું પણ રઘુનાથદાસ તાળીઓ દેતો જાય અને વાત કરતો જાય, હસતો જાય, તાળીઓ દેતો જાય, શ્રીજી મહારાજ કે રઘુનાથ દાસ જેવો અસુર એ વિમુખ. ભગવાનના ભક્તે કર ભગવાનના ભક્તના દુઃખે કરીને જેના અંતરમાં દુઃખ નથી થતું એ અસુર ને વિમુખ છે. ગઢડા મધ્ય પ્રકરણનું 60મું. જે બધાય સાધુને સરખા જાણે એ વિમુખ. ભેદ જોઈએ, ઘાટી છે, સાધુ ઓળખવા એ ઘાટી છે. ગુણાદિતાનંદ સ્વામી કે પરમ એકાંતિક અનાદિ મુક્ત જેવા ભગવાનના મોટા પુરુષો હજારોને કરોડોનું કલ્યાણ કરતા હોય એવા ભગવાનના મોટા સાધુને અને સત્સંગમાં ગરબડ ગોટા વાળતા હોય એને બેને હરખા કરી દે. સ્વામી કે દૂર ભગવત લોકો એમ યાદવો નિતરામ અપી. સ્વામીએ કીધું છે નથી જાણતા, એ તો સત્સંગમાં જેમ વાછડા રહ્યા છે ને અને નાના છોકરા રહ્યા છે ને એવા છે, એવું ગુણાદિતાનંદ સ્વામી કહે છે. બધાય સાધુ સરખા કોઈ દી ના હોય, કોઈ દિવસ ના હોય, ક્યાંથી હોય બધાય સાધુ સરખા? જો બધાય સરખા હોય તો શ્રીજી મહારાજ કહે નહીં કે બધાને હરખા જાણે વિમુખ. જો બધાય સરખા હોય તો લોયાના છઠ્ઠામાં સંગ શુદ્ધિ શ્રીજી મહારાજ બતાવે જ નહીં. નંદ પંક્તિના સંતો હતા, શ્રીજી મહારાજના દીક્ષિત સંતો હતા, શ્રીજી મહારાજે જેને ભગવા કપડાં દીધા હતા એવા સાધુઓ હતા, મુક્ત હતા. એ સંતો વચ્ચે નંદ સંતોની પંક્તિ જેદી હતી તેદી પણ કેવા સાધુનો એમાં સંગ કરવો? સાધુને કેવા સાધુને કેવા સાધુનો સંગ કરવો એ વાત લોયાના છઠ્ઠામાં મહારાજે બતાવી છે.
બધાયને સરખા જાણવાની વાત નથી કરી. એટલા શુદ્ધ અને પવિત્ર સંતોની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ આમ ચાળની લગાવતા હોય તો આજે તો યુગ કેટલો પરિવર્તન થઈ ગયો છે, તો આજે કેમ બધું હરખું ગણે? જે હરખું ગણે વિમુખ. વર્તાલ પ્રકરણનું 14મું, વર્તાલ પ્રકરણનું 14મું વચનામૃત. વિમુખ જીવ જેને પાપી જાણે છે ને પાપી નથી, અને અધર્મી જાણે છે અધર્મી નથી. આ પ્રકારના વિમુખો, જંત્ર મંત્રમાં પ્રતીતિ હોય, આસુરીપણું રઘુનાથદાસ જેવું હોય, બધાયને હરખાટ જનતા હોય, એ જેને ધર્મી જાણે છે ધર્મી નથી ને અધર્મી જાણે છે અધર્મી નથી, એનું કોઈ પ્રમાણ નહીં. એ ભગવાનની વાત કરે ને તો ભગવાનની વાત કરતાં કરતાં પણ આપણા હૃદયની અંદર બીજું નાખી દે, એ જીવ એવો હોય. રઘુનાથદાસ ત્યાગ વૈરાગ્યમાં કાચો નહોતો. રઘુનાથદાસ સદગુરુ રામાનંદ સ્વામીના ગુણ ગાવાની અંદર થાકતો નહોતો. રઘુનાથદાસને રામાનંદ સ્વામીમાં બહુ ભાવ હતો, ત્યાગ વૈરાગ્યવાળો હતો, તપસ્વી હતો, સ્ત્રીધનનો ત્યાગી હતો, તો પણ શ્રીજી મહારાજને ટાઇટલ આપવું પડ્યું અસુર અને વિમુખ. ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ગુણાદિતાનંદ સ્વામી કે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? એનું અથાણું થાય એના કરતાં ભગવાનના ભક્તમાં ભાવ રાખતો હશે. કોઈ ભગવાનના સંતને ભક્તના બે ગુણ ગાતો હશે તો એના થકી કોઈ જીવનું સારું થશે. પણ આવા વિમુખો થકી કોઈનું સારું ના થાય. વર્તાલનું 17મું, પંચ વિષયમાં આસક્ત એ વિમુખ. વર્તાલનું 18મું, ભગવાનની જેમ ભગવાન થઈને જે વર્તે એ વિમુખ. આ બધા હું ભાવાર્થો કહું છું, એ વાંચો એટલે બેઠા શબ્દો નથી લીધા, કારણ કે શોર્ટની અંદર લેવાનું છે. એટલે ગરડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત, ભગવાનના ચરિત્રમાં જે દોષ પરઠે એ વિમુખ. કાર્યાની પ્રકરણનું 9મું વચનામૃત, ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણે તે અડધો વિમુખ. ગરડા મધ્ય પ્રકરણનું 26મું વચનામૃત, પોતામાં ગુણ પરઠે અને ભક્તમાં અવગુણ પરઠે તે અડધો વિમુખ. જાજી બુદ્ધિ હોય તોય પોતામાં ગુણ ભક્તમાં અવગુણ, અડધો વિમુખ. વર્તાલ પ્રકરણનું 7મું વચનામૃત, આસુરી જીવ હોય વિમુખ જ રહે. વર્તાલ પ્રકરણનું 12મું વચનામૃત, ભગવાનને વિશે દોષ બુદ્ધિ એ વિમુખ. ગરડા અંત્ય પ્રકરણનું 32મું વચનામૃત, ઇન્દ્રિયોને વશ જે વર્તે એ વિમુખ. અને ગરડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત, સાધુ જ્યારે પ્રકૃતિ મરોડે અને ત્યારે મૂંઝાઈને સાધુનો અવગુણ લે એ વિમુખ. અને આ મહારાજે વિમુખની વ્યાખ્યા કરી. અને વિમુખ કોણ ભવિષ્યમાં, ઇન ફ્યુચર ટાઈમ કોણ થઈ શકે વિમુખ, તો એનું મહારાજ કહે છે. ગરડા પ્રથમનું 78મું વચનામૃત, સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ જે પરટતો હોય, સાધુમાં દોષ છે પણ થોડોક છે, પણ એને જે મોટો કરીને જોતો હોય પોતાની કુબુદ્ધિએ કરીને, એ ભવિષ્યમાં વિમુખ થાય, ઇન ફ્યુચર. લોયા પ્રકરણનું 1મું, જેને સંતનો અવગુણ આવ્યો એને ક્ષયરોગ થયો, 5 દિવસ મોડો વહેલો વિમુખ થશે. મહારાજના આશીર્વાદ છે થશે. કાર્યાની પ્રકરણનું 3મું વચનામૃત, ભોગની ઈચ્છાવાળો અંતે વિમુખ થશે, છેલ્લે વિમુખ થઈ જશે ભવિષ્યમાં. લોયાનું 6ઠું વચનામૃત, ભગવાન અને સંતના અવગુણની વાત કરે એ અંતે વિમુખ. લોયાનું 17મું વચનામૃત, સંત જ્યારે દેહાભિમાન લોભ કામ ક્રોધને ખોદશે ત્યારે જરૂર સંતનો અભાવ આવશે અને દ્રોહ કરશે, અંતે વિમુખ. લોયાનું 18મું વચનામૃત, ગુણ અવગુણ જે ભગવાનમાં પરઠ્યા કરે, ભગવાનના મોટા સાધુમાં પરઠ્યા કરે, આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો રાખતા નથી, આને બોલાવે છે ને મને બોલાવતા નથી, આમ પ્રકારનું જે રાખે એ અંતે જાતા વિમુખ થાય. અંત્યનું 14મું વચનામૃત, સત્સંગમાંથી આસુરી જીવ વિમુખ થઈ જાય. અને અંત્યનું 12મું વચનામૃત, ભગવાન કે ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે, એની વાત સાંભળે, જેને અવગુણ આવ્યો છે ભગવાનના સંતને ભક્તનો ભગવાનનો, એની સાથે હેત રાખે અને એવાની વાત સાંભળે,
તો હેતનો કરનારો ને સાંભળનારો જરૂર વિમુખ થાય ઇન ફ્યુચર. કોણ વિમુખ ના થાય? તો શ્રીજી મહારાજ ગરડા અંત્યના 11માં વચનોદમાં કહે છે, જેને આત્મબુદ્ધિ ભગવાનના ભક્ત સાથે સીતાજીની સમજણનું એવી આત્મબુદ્ધિ જેને હોય એ વિમુખ ના થાય, બાકી બધાય વિમુખ થાય. પહેલા ભક્તો, આટલા વચનામૃતો આપણે જોયા. એક તો પહેલામાં પહેલું પક્ષ રાખવાની વાત, ભગવદીયનો પક્ષ રાખો, વિમુખનો પક્ષ ત્યાગવો. હવે વિમુખ કોણ કોણ એને આપણે આ વચનામૃતોથી સમજવા માટે પ્રયત્ન કર્યો. હવે આમાંથી એ સમજવાનું છે કે આપણે જો સંશોધન કરીશું તો આપણી અંદર કંઈક ને કંઈક વિમુખપણાના અંશો પડેલા હશે. આમાંથી કોઈક જગ્યાએ આપણું બીબું ફિટ થતું હશે, કોઈક ને કોઈક વચનાવતમાં ક્યાંક ને ક્યાંક 10%, 20%, 30%, 40% આપણું બીબું વિમુખના પાર્ટમાં ક્યાંક ફિટ થતું હશે. આપણે દૈવી જીવ છીએ એટલે આપણને, આપણે મુમુક્ષુ છીએ એટલે આપણને દેખાય કે આટલો ભાગ મારી અંદર વિમુખપણાના અંશનો પડેલો છે, જેને શ્રીજી મહારાજે કીધું છે કે આટલું જેમાં હોય એ વિમુખ, આટલું જેમાં છે એ ભવિષ્યમાં વિમુખ થશે. તો એવું ફ્યુચર, તો ફ્યુચરની અંદર થઈ શકે એવું પણ આપણને કંઈક દેખાતું હોય તો એ બધી જગ્યાએથી બચવા માટેનો એક જ ઉપાય છે, ભગવાનના એકાંતિક સંતો ભક્તોને ભગવાનનો દ્રઢ પક્ષ. પક્ષ કરીને જીવનું ગુણાતીતાનંદ સ્વામી કે સારું પણ થાય અને પક્ષે કરીને ભૂંડું પણ થાય. પક્ષ છે ને એ પ્લેન જેવો છે, પ્લેન પ્લેન દ્વારા આપણે હજારો માઇલો કાપવા હોય તો પ્લેન દ્વારા આપણે હજારો માઇલો અમુક મિનિટોને અમુક કલાકોની અંદર કાપી શકીએ પ્લેન દ્વારા. પરંતુ એ જ પ્લેન જો ક્રેશ થાય તો આપણું હાડકું પણ ગંગામાં પધરાવા ના રહે એ પણ એટલી સાચી વાત છે. એમ પક્ષ છે ને, બ્રહ્મ હત્યાદિકનું પાપ કોઈથી થઈ ગયું હોય, પંચ મહાપાપનો કરનારો હોય, પણ જો એ ભગવાનના સંત કે ભક્તનો પક્ષ રાખે તો પંચ મહાપાપે કરીને જે એનાથી પાપ થયા હતા ને એનું જે પાપ લાગ્યું હતું એ બધું પાપ નાશ પામે, ભગવાનના ધામને પામે, વચનામૃત કહે છે. અને વર્ણાશ્રમના બધાય ધર્મ પાડ્યા હોય પણ જો ભગવાનનો કે ભગવાનના સંત કે ભક્તનો દ્રોહ કરે કે વિમુખનો સંગ કરે તો ભગવાનના ધામમાં જવાનું હોય ને તો એ બધું નાશ થાય. પક્ષની તાકાત, ગુણાદિતાનંદ સ્વામીની વાત પ્રકરણ 2:36. સ્વામી સુતાતાન સ્વામીએ સુતા હતા ત્યાંથી બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો, સારામાં સારું શું, ભૂંડામાં ભૂંડું શું? અને ત્યારે કોઈ બોલ્યા નહીં, ત્યારે સ્વામી બોલ્યા, સારામાં સારું તો ભગવાનને આ સાધુનો સંબંધ થયો છે ને, એથી કાંઈ સારું નથી અને તેથી કાંઈ સારું સમજવાનું પણ નથી. અને ભૂંડામાં ભૂંડું શું છે, તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે તેથી બીજું કાંઈ ભૂંડું નથી. એ મનુષ્યભાવ શેને કરીને આવે છે? તો સ્વામી કે લોક, ભોગ, દેહ અને પક્ષ આ ચારે કરીને ભગવાનને ભગવાનના સાધુમાં મનુષ્યભાવ આવે છે. આ ચારે કરીને મનુષ્યભાવ આવે છે અને આ ચારે કરીને મનુષ્યભાવ આવે એમાં સ્વામી કે દેહ, લોક અને ભોગ, આ શરીરમાં આપણે રહ્યા છે, ભગવાન મનુષ્ય આકારે આવે ત્યારે એ પણ મનુષ્યનું જેવું શરીર ધારણ કરે, કોઈ મોટા પુરુષો આવે મનુષ્યનું જેવું શરીર ધારણ કરે, આપણા જેવા જ દેખાય, આપણા જેવી જ ભૂખ તરસ બધુંય આપણા જેવા સ્વભાવો ગ્રહણ કરે અને આપણી વચ્ચે આપણા જેવા થઈને રહેતા હોય ત્યારે એમાં મનુષ્યભાવ આવે. આ મને સમજી નથી શકતા, આ મારી જેવી જોઈએ એવી કદર નથી કરતા, આ ભગવાન તો કહેવાય છે પણ હજુ મારા હૃદયની ભાવનાને નથી જાણી શકતા. લોયાના 18માં કીધું, કોઈને બોલાવે છે કોઈને નથી બોલાવતા. આ પ્રકારના દેહ જ્યારે ધારણ કરે ભગવાનને ભગવાનના અનાદિ મુક્તો ત્યારે આવો ભાવ થાય જે ભૂંડામાં ભૂંડું છે. આપણે મુમુક્ષુ છીએ, થાય, ગભરાવાની જરૂર નથી, પરંતુ એને ઓળખીને ધીરે ધીરે ટાળવાનું છે, ટાળવાનો છે. કેવી રીતે ટાળવાનો છે? તો વિચારવાનું એવું કે દેહ તો મારે છે ને એમને છે, મને દેખાય છે કે દેહ મારી જેમ જ બધી ક્રિયાઓ બધું કરે છે,
પણ કંઈક મારાથી અમુક જુદું પડે છે. એનું ખાવું, એનું બેસવું, એનું ઉઠવું, એનું જોવું, એનું વઢવું, એનું રડવું, એનું હસવું, આ બધુંય મારા કરતાં તો કંઈક નોખવું પડે છે. શું નોખવું પડે છે, કેવું નોખવું પડે છે કાંઈ ખબર પડતી નથી, પણ નોખવું તો પડે છે. એ જેમ વાત કરે છે, વાત કરતાં મને ના આવડે, બોલતા તો આવડે. એ જેમ વર્તી શકે એવું વર્તતા મને ના આવડે. હા, જોઈને મને એવું કરતા તો આવડે. એ જેમ સહન કરી શકે છે હું સહન ના કરી શકું, જોઈ શકું ખરો. એમ જો વિચાર કરીએ તો આપણને દેહે કરીને જે મનુષ્ય ભાવ આવતો હોય ભગવાનમાં, અનાદિ મુક્તોમાં, પરમ એકાંતિક સંતો ભક્તોમાં, એ છૂટી જાય. લોક, આ લોકમાં આપણે છીએ, આ લોકમાં ભગવાન અને ભગવાનના એકાંતિક સંતો ભક્તો હોય છે. આ લોકની અંદર બધું જેમ લોકમાં થતું હોય એમ બધું એ અનુભવતા હોય, અને ત્યારે એમાં મનુષ્ય ભાવ આવે. ભોગ, આપણે સારા સારા પદાર્થો જમતા હોઈએ, કંઈક વસ્તુ વાપરતા હોઈએ, એવું ને એવું જ ભગવાનને ભગવાનના અનાદિ મુક્તો પૃથ્વી પર મનુષ્ય આકારે આવે ત્યારે બધું જ એવું ગ્રહણ કરતા હોય કોઈના કલ્યાણને અર્થે, ત્યારે આપણને થાય કે આ મારા જેવા જ છે, મને જેવું ભાવે છે એવું જ આને ભાવે છે, મારે જેવી પથારી જોઈએ છે એવી જ એને પથારી જોઈએ છે, મારે જેવું જોઈએ છે એવું જ એમને જોઈએ છે, આવું થાય ભોગની અંદર ત્યારે મનુષ્ય ભાવ આવે. પણ આ ત્રણમાં આવેલો મનુષ્ય ભાવ છે ને એ ટળી જાય, એ બહુ કોઈનો સમાગમ કરીએ, કોઈ એવા દિવ્ય બુદ્ધિવાળા ભગવાનના સંતો ભક્તો હોય ને એની સાથે આપણો જીવ જોડી રાખ્યો હોય ને, તો એવા ભગવદીય આપણી અંદર આ દેહ, લોક ને ભોગ આ ત્રણની ભાવનાઓ ટાળી નાખે. પણ ચોથો છે સ્વામી કે પક્ષપાત. તે પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે એવું તો પંચ વિષય કરીને પણ નથી થતું. કારિયાની ગામના વસતા ખાચર, જેને પોતાની તમામ સંપત્તિ શ્રીજી મહારાજને પોતાને ત્યાં રાખવા માટે વાપરી, જેને દીપોત્સવ પોતાને ત્યાં હજારો હરિભક્તોના સંતોના દર્શન થાય એને અર્થે જ પોતાને ત્યાં કારિયાણીના છઠ્ઠામાં દિવાળી જેવો ઉત્સવ, વચનામૃતની અંદર દિવાળી જેવો મહોત્સવ જો કોઈ ઉજવાયો હોય, વચનામૃત ગ્રંથની અંદર દીપમાળાઓ પૂરાઈ હોય, તો એ કારિયાણીના વસતા બાપુને ઘેર પુરાણી છે. શ્રીજી મહારાજે કારિયાણીના છઠ્ઠાની અંદર દીપોત્સવને દિવસે અંતરની અંદર દીપ પ્રગટાવવા માટે ભાગવત સંતના લક્ષણો લખ્યા છે. મત્સર રહિત જે સંત છે એ જ ભાગવત ધર્મના અધિકારી છે. આવી રૂડી વાતો શ્રીજી મહારાજે જે વચનામૃતમાં કરી છે, મત્સરને અતિ ઝીણો બતાવ્યો છે. કોઈક લે ને કોઈક દેહમાં ઠાલો ઠાલો બળી મરે, આટલું સૂક્ષ્મ ચિંતન શ્રીજી મહારાજે જે વચનાવતમાં બતાવ્યું છે, એ દિવાળીનો દિવસ, એ દીપોત્સવનો દિવસ, આટલો મોટો ઉત્સવ, હજારો હરિભક્તો અને સંતોના દર્શન માટે જ જે વ્યક્તિએ, જે મુક્તાત્માએ ગોઠવ્યો હતો ને ખર્ચો કર્યો હતો, એ વસતા બાપુને ઈર્ષાના રોગવાળા જીવા બાપુ ગઢપુરના ઈર્ષાના રોગવાળા હતા. ઈર્ષાએ એમને એમના વિચારોથી વિમુખ જેવા કરેલા હતા. એમને જ્યારે વસતા બાપુને જ્યારે એમનો યોગ થાય છે, એમાં પણ બુડો ધાધલ જે અતિ શ્રીજી મહારાજનો વિરોધી, અતિ વિરોધી થઈ ગયેલો, અને રાત અને દિવસ શ્રીજી મહારાજના અવગુણ ગાવાની અંદર માહેર બની ગયેલો વસતા બાપુને શ્રીજી મહારાજ પોતે એમ કહે છે કે બાપુ, ઉતારા દાદાના દરબારમાં અમારી ભેળા જ કરવાના છે, તમે આવ્યા બહુ આનંદ થયો, પણ આપણે મોટી ડેલીએ એટલે કે જીવા બાપુને ત્યાં ઉતારા કરવા નથી. તો પણ વસતા બાપુને મોહબત નડી અને મોહબતના કારણે જીવા બાપુને ત્યાં ગયા. શ્રીજી મહારાજ કે બેસીને પાછા આવજો, તોય બિસ્તરા લઈને ગયા. રાત રોકાણા અને રાત્રે વિમુખ એવા બુઢા ધાધલનો જો સંગ થયો, જીવા બાપુએ તો ખાલી દોરી સંચાર કર્યો, બાકીનું કામ બુઢા ધાધલે કર્યું. વસતા બાપુ, કારિયાણીમાં ઉત્સવ થયો,
રૂપિયા બધાય તમારાને વાહવા સ્વામિનારાયણની જો તો ખરા, પણ આ સ્વામિનારાયણ કેવું કરે છે, વાહવા એની, રૂપિયા તમારા. કાલે હમણાં ધર્મકુળને બોલાવીને એના બધાય ભત્રીજાને છોકરાઓને બધાય જે આવશે ને એને બધા તમારા દરબારોને બધું જમીનો લખાવી દેવાના છે સ્વામિનારાયણ, મેં તો આવું સાંભળ્યું છે. અને વસ્તા બાપુને ગળા હેઠે આ વાત ઉતરી ગઈ, ગળા હેઠે વાત ઉતરી ગઈ. યાદ રાખો વાલા ભક્તો, એક તો આપણે નક્કર એટલા બધા હોઈએ નહીં, પક્ષ કોનો કેવી રીતે કેમ એનો વિવેક આપણે સમજેલા ન હોઈએ, અને આવા વિમુખનો જો સંગ કરવા જઈએ ને આપણા કલ્યાણના દરવાજાઓ બંધ કરાવી દે. અને આવા વિમુખ એને સિંગડા નથી હોતા, એને પૂંછડા નથી હોતા, ધર્મના ચિહ્નોએ સહિત, ધર્મના વસ્ત્રોએ સહિત, ધર્મની માળાઓએ સહિત. રઘુનાથ દાસને અસુર કહેવામાં આવ્યો એને કાંઈ સિંગડા કે પૂંછડા નહોતા, ધર્મના વસ્ત્રો પહેરેલા હતા, ધર્મના ચિહ્નો ધારણ કરેલા હતા, અરે ધર્મના સદગુણો પણ ધારણ કરેલા હતા, ત્યાગ અને વૈરાગ્ય હતા એમાં. રામાનંદ સ્વામીના ગુણ પણ ગાતો જીભે કરીને, તોય પણ અસુર કેમ? આટલો ઝીણો વિવેક કોણ ઓળખી શકે? ત્યાગ વૈરાગ દેખાતો હોય, ધર્મ દેખાતો હોય, સ્ત્રીધનનો ત્યાગ દેખાતો હોય, એની અંદર એટલી ઝીણી નજરથી કોણ જાણી શકે કે આનો સંગ કરવાથી હું વિમુખ થઈશ, આનો સંગ કરવાથી હું સત્સંગમાંથી પતન પામીશ? કોણ કળી શકે? કારણ કે એવો હોય ને એ તો ભગવાનના ગુણ ગાઈને આપણને ભગવાનના માર્ગેથી પાડે, એમ જ કે ભગવાનનું ચરણારવિંદ પકડવાનું બાકી કોઈનું નહીં. આટલી જ વાત ખોટી તો છે નહીં, ભગવાનનું જ ચરણારવિંદ પકડવાનું બાકી કોઈનું નહીં, આ વાત બિલકુલ ખોટી નથી. શાસ્ત્રની વાત છે, સનાતન સત્ય છે, ત્રિકાળા બાધિત છે, પરંતુ ભગવાનનું ચરણારવિંદ અખંડ પકડીને રહી કોણ શકે? એવી સ્થિતિવાળો એ રહી શકે? બાકી નાને તો ભગવાનના એવા એકાંતિક સંત અને ભક્તનો જ આશરો કરવો પડે, અને એવો આશરો કરવાનું વચનામૃત છૂટ આપે છે. ભગવાન કા ભગવાનના સંતનો આશ્રય જેને હોય, એનો જે આશ્રિત હોય, વચનામૃતમાં શબ્દ છે ભગવાન કા ભગવાનના સંતનો આશ્રિત, બેમાંથી કોઈનો પણ આશ્રિત હોય તો ભગવાનના આશ્રિત થવું ને એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. પણ ભગવાનના સંત કે ભક્તના આશ્રિત થવું સહેલું છે, એ સહેલું છે. ભગવાનના આશ્રિત થવા માટે મુક્તાનંદ સ્વામી જેવા ગુણ જોઈએ, ભગવાનના આશ્રિત થવા માટે પર્વતભાઈના દાદા ખાચરને સુરા બાપુ જેવા ગુણ જોઈએ, ભગવાનના આશ્રિત થવા માટે પ્રેમાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામી જેવા સદગુણ જોઈએ, એના જેવો પ્રેમ જોઈએ, એના જેવો ત્યાગ જોઈએ, એના જેવો વૈરાગ્ય જોઈએ. અને ભગવાનના ભગત કરતા સાધુના ભગત મોટા એમ ગુણાદિતાનંદ સ્વામી એટલે જ કીધું છે, કારણ કે સાધુ ઘડે, સાધુ ઘડે ને ત્યારે ભગવાનને વાલો બને. વસ્તા બાપુને શ્રીજી મહારાજ પોતે હાજર છે, શ્રીજી મહારાજની હાજરી હોવા છતાં પણ વસ્તા બાપુએ જો વિમુખનો સંગ, ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં બેઠા છે ત્યાંથી માની લો કે 1.5 કિલોમીટર દૂર તો વસ્તા બાપુ ગયા નહોતા, 1.5 કિલોમીટર દૂર કંઈ જીવા બાપુનું ઘર નથી, પાદરમાંથી ગઢપુરના દાદા ખાચરના દરબારમાં જાઓ એ કેટલા મીટર ને કેટલા ફૂટ જગ્યા છે, એટલા જ દૂર વસ્તા બાપુ હતા અને એટલા જ દૂર શ્રીજી મહારાજ સ્વયં મનુષ્ય આકારે બિરાજમાન હતા, તોય રાત્રે વસ્તા બાપુએ બુઢા ધાધલ જેવા વિમુખનો સંગ કર્યો. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે મેં હમણાં આગળ વાંચ્યા, ભવિષ્યકાળ અંતે જાતા જરૂર વિમુખ થશે, ભગવાનને ભગવાનના સંતનો અવગુણ ગાતો હોય ને એની અંદર હેત કરે ને એની વાત સાંભળે, આજે નહીં કાલે નહીં 6 મહિને નહીં 12 મહિને નહીં 2 વર્ષે નહીં 5 વર્ષે નહીં 25 વર્ષે વિમુખ થવાનો. અને આપણી નજર સામે પ્રત્યક્ષ દ્રષ્ટાંતો રોજ બરોજ બનતા હોય છે, જો જોતા આવડે તો ખબર પડે.
અને ભગવાનને ભગવાનના એકાંતિક સંત ભક્ત જે નિસરણીથી આપણે ચડ્યા, જે નિસરણીથી આપણે ભગવાનના માર્ગે ચડ્યા, જે મોટા પુરુષ આજે ગુરુજી થકી હું ધર્મ નિયમ પાડતો થયો હોઉં, પંચવર્તમાનને પાડતો થયો હોઉં, શાસ્ત્રને થોડા ઘણા અંશે મારી બુદ્ધિ અને મારી ઉપર મહારાજને મોટાની કૃપા એ જ્યારે ઉતરે ત્યારે અલ્પ બુદ્ધિથી જેટલું થોડું ઘણું સમજની અંદર આવતું હોય, જેટલું ભગવાનનું ધ્યાન ભજન થોડું થતું હોય, એ બધું જે નિસરણીથી થાય એવા ભગવાનના મોટા પુરુષો એમાં જ જ્યારે મને દોષ કલ્પાવા લાગે ત્યારે તો મારા પોતાના અંદરના અંશો જ વિમુખપણાને પામેલા હોય. કાં તો મને બહારથી એવા અંશો મળ્યા હોય, કાં તો મારી અંદર પડેલા અંશોને બહારના અધિકતમ અંશો દ્વારા પોષણ મળ્યું હોય જેના કારણે મને એવો ભાવ થવા લાગ્યો હોય. જે સંત અને જે ભક્તએ મારી માટે રાતને દિવસ ઉજાગરા કર્યા હોય, રાતને દિવસ મારી ચિંતા કરીને મને સત્સંગમાં ચડાવ્યો હોય, એવા સંત અને ભક્તમાં આપણી દ્રષ્ટિ ફરી જાય, આપણી બુદ્ધિ ફરી જાય, એના પ્રત્યે અવગુણનો ભાવ પેદા થઈ જાય, એના પ્રત્યે બનાવટનો ભાવ પેદા થઈ જાય. 5 વર્ષે 10 વર્ષે વર્ષમાં થઈ જાય તો વાંધો નહીં, 2 વર્ષમાં થઈ જાય તો વાંધો નહીં, પણ 5, 10, 15, 20 વર્ષે 25 વર્ષે જ્યારે થાય ત્યારે ચોક્કસ લાગે આપણે ભૂલા પડ્યા છે, આપણે ભૂલા પડ્યા છે. જેની બાજુમાં બેઠા, જેની બાજુમાં જમ્યા, જેની બાજુમાં સૂતા, જેની નાવું ધોવું ખાવું પીવું બધી જ ક્રિયાઓના આપણે સાક્ષી બનેલા હોઈએ એવા ભગવાનના સંત અને ભક્ત, એના વિશે કોઈ આપણને બુઢા ધાધલની જેમ 5 શબ્દ કે, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ આપણા હૃદયમાં ઠચો ઠચ ભર્યા હોય અને ભગવાન સ્વામિનારાયણનું ક્યાં આમાં નામ છે, ક્યાં શાસ્ત્રમાં નામ છે, ક્યાં અવતારમાં નામ છે, આમ કોઈ 5 શબ્દ આપણને કે, આપણી બુદ્ધિ આપણા ઈષ્ટદેવમાંથી વિચલિત થાય, આપણે વિમુક્ત થયા. શંકા કુશંકા થવા લાગી, આપણે વિમુક્ત થયા. વસ્તા બાપુ રાત્રે ત્યાં રોકાયા, સવારમાં કંઠી ઘેલામાં પધરાવી અને પોતે કાર્યાની ભેગા થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણના સવારે ઉઠીને દર્શન કરવા પાછા નથી ગયા. વિમુખની વાત સાંભળવા વાળો જરૂર વિમુખ થશે. વાલા ભક્તો, એક વાત, પક્ષ કોનું નામ, આપણે જે ભગવાનના મોટા પુરુષ પાસે રહ્યા હોય, આજે આપણે આ મુક્તાનંદી પરંપરામાં રહ્યા છીએ, આજે આપણે આ મુક્તાનંદી પરંપરાના પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સાધુના છત્ર નીચે ભગવાન ભજીએ છીએ, એમના આધારે આપણે મોક્ષના માર્ગે આગળ વધીએ છીએ, અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એને આપણા હૃદયસ્થ કરવા માટેનો પ્રયત્ન એમની કૃપાથી આપણે કરીએ છીએ, એવા મોટા પુરુષ આપણા માટે તપ ભજન પ્રાર્થના એમના આશીર્વાદ એમની કૃપા આપણી ઉપર અણહદ વરસાવે છે, જેના કારણે આપણે પૂરપાઠ આપણા કલ્યાણના માર્ગે ચાલીએ છીએ. આપણને મળેલા મુક્તાનંદી પરંપરાના પૂજ્યપાદ ગુરુજીના છત્ર હેઠળ એમના આદેશ પ્રમાણે શ્રીજી મહારાજના પંચવર્તમાન પ્રમાણે ચાલવાવાળા ભગવાનના એકાંતિક સંતો જે રાત દિવસ પોષણ આપે છે, જેની વાત દ્વારા આપણે મહારાજ અને મોટાને ઓળખીને મોક્ષના માર્ગે આપણા દોષોને ઓળખીને આગળ વધી રહ્યા છે, એવા સંતો અને જે ભગવાનના એવા આપણા લોયાધામ પરિવારના ભક્તો કે જેના સંગે કરી આપણને રાત દિવસ ભગવાનમાં મોટા પુરુષોમાં સંતોમાં હેત થાય છે, આપણને અહો અહો થાય છે કે મને મહારાજે કેવા ભક્તોનો યોગ આપ્યો. આવું અહોપણું જેના સંગથી લૂંટાય, એ પછી આપણો સ્વભાવ હોય, આપણો વિચાર હોય, આપણી બુદ્ધિ હોય તો એ વિમુખ, આપણું મન હોય તો મન વિમુખ, બુદ્ધિ હોય તો બુદ્ધિ વિમુખ, સ્વભાવ હોય તો સ્વભાવ વિમુખ, એનો સંગ ના કરાય. કોઈ વ્યક્તિ એવો આવે તો એ વિમુખ, એનો સંગ ના કરાય. આપણી નિસરણીઓ આપણે ના તોડાય, આપણા કલ્યાણના રસ્તાઓ આપણે ન ભંગાય, આપણા ઉડવાના વિમાનો આપણે બ્લાસ્ટ ન કરાય. જે વિમાનમાં બેસીને મારે જવું છે, વિમાનની અંદર જ હું બોમ્બ મૂકીને એને ફોડી નાખું, એનાથી મૂર્ખો કોણ? મારે જે ગાડીથી જવું છે, ગાડીને તોડી ફોડીને હું જ નવરી કરી દઉં તો એનાથી મોટો મૂરખ કોણ? માટે વાલા ભક્તો, કલ્યાણના માર્ગે સાવધાન, અતિ સાવધાન. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી સર્વોપરી અક્ષરધામાધિપતિ આ બ્રહ્માંડમાં એક જ વાર આવે, આ બાબતની અંદર કોઈ જાતનો કોઈ શાસ્ત્રનો મત જ નહીં.
બસ મારા નિષ્કુળાનંદ સ્વામીએ કીધું આ વારનો જે અવતાર ન થાય વારંવાર. મારા મુક્તાનંદ સ્વામીએ કીધું કે સર્વોપરી અવતાર, બસ મારી માટે આનાથી મોટું કોઈ નથી. મારા ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે આ મહારાજ તો આ બ્રહ્માંડમાં પહેલી જ વાર આવ્યા છે. ચિત્રામણનો સૂર્ય અને આકાશનો સૂર્ય મારા ગોપાળન સ્વામીએ કીધું છે કે શ્રીજી મહારાજની મોટપને વિચારું છું ને તો રાંકને ઇન્દ્ર પદવી આવી હોય એવું લાગે, એવા મોટા મહારાજ. મારા સદગુરુએ કીધું છે આ મહારાજ સર્વોપરી તો એક મારો મહારાજ છે. અરે સ્વયં શ્રીજી મહારાજે કારણના બીજામાં કીધું છે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા ઈષ્ટદેવ મારા છે છે છે, હતા હતા ને હતા, રહેશે રહેશે ને રહેશે. આ બાબતની અંદર કોઈ દિવસ કોઈ વ્યક્તિ આપણી બુદ્ધિને આપણા મનને, અરે આપણું મન અને બુદ્ધિ પણ આપણા આત્માને ફેરવી ના શકે. એ લોકો વિમુખ થવા કદાચ સર્વોપરીપનાથી થાય તો એ બુદ્ધિનો પણ ત્યાગ કરીએ કે તું નઠારી છો, મનને કહીએ તો દુષ્ટ છો, ચિત્તને કહીએ કે તું દુષ્ટ છો, મારાથી દૂર રહેજે, મારે તો સ્વામી એન્ડ સર્વોપરી, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે અને પક્ષ કહેવાય. આપણને આપણા મુખ સદગુરુ મુક્તાનંદ સ્વામી, આપણને આપણા સદગુરુ આધારાનંદ સ્વામી, આપણને આપણા સદગુરુ હરિપ્રિયદાસજી સ્વામી, વૈકુંઠ ચરણદાસજી સ્વામી, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, દાદા ગુરુજી અને આપણા મોક્ષના દાતા રાત અને દિવસ આપણી ચિંતા કરતા, કલ્યાણના માર્ગે ચલાવતા, આપણા પોષક, કલ્યાણના માર્ગના પોષક, રક્ષક, કવચ સમાન એકાંતિક ધર્મનું આપણા હૃદયની અંદર સ્થાપન કરવાવાળા, પુરુષોત્તમની મૂર્તિને હૃદયમાં ઉતારવાવાળા એવા પૂજ્યપાદ ગુરુજી, એની અંદરથી આપણી મતિને ડગાવે એવો પૃથ્વી પર નહીં બ્રહ્માંડની અંદર કોઈ જન્મેલો ના હોય એને પક્ષ કહેવાય. આપણને મળેલા જે સંતો, જેના થકી જે સંતોની સાથે રહીને જેને ધાવીને આપણે મોક્ષના માર્ગે બળિયા થઈએ, એવા સંતો એવા ભક્તો, એમાંથી કોઈ ડગાવે, આપણું મન ડગાવે, બુદ્ધિ ડગાવે, એને કહેવાય દુષ્ટ બાજુ પર બેસ, તે તો મને જન્મો જન્મ ભટકાવ્યો છે, હવે તારો સંગ નહીં કરું. મારે સંગ છે મારા મહારાજનો, મારી મુક્તાનંદી પરંપરાના સદગુરુઓનો, મારા ગુરુજી મારા સંતોને, મને મળેલા ભક્તોનો, એને પક્ષ કહેવાય. પોતાની બુદ્ધિ આગળ પણ જે પક્ષ રાખી શકે, પોતાના મન આગળ જે પક્ષ રાખી શકે, પોતાના વિચારો આગળ જે પક્ષ રાખી શકે, પોતાના સ્વભાવો આગળ જે મહારાજનો મોટાનો પક્ષ રાખી શકે, એ વરી આ દુનિયાના બે પગાળા માણસ જોડે કોઈ દી ડગતો હશે? પોતાની બુદ્ધિથી ના ડગે, પોતાના મનથી ના ડગે, એ વળી હાડ માસના ચામડાના હાર પિંજરોથી ડગતો હશે કોઈ દી? એને પક્ષ કહેવાય. પક્ષની વાત એ જોરવાળી જ હોય. પક્ષ છે ને એ જેટલો મજબૂત હોય ને એટલું જીવમાં બળ આવે, તાકાત આવે. પક્ષ વિના કોઈ દી બળ ને તાકાત ના આવે. વસ્તા બાપુ જેવું ન થવું હોય, ન કરવું હોય, જો શ્રીજી મહારાજની મનુષ્ય આકારી હાજરીમાં આવું થતું હોય, આપણે કોણ? માટે વિમુખ, આપણી અંદર વિમુખપણાના જે અંશો પડ્યા હોય, આસુર ભાવના કેટલાક અંશો પડ્યા હોય, એને ટાળવાનો પ્રયત્ન કરીએ ગોતીને. એવા અંશો કોઈ પાસેથી ક્યારેય પણ ઉછીના મૂર્ખામી તરીકે લઈએ નહીં. મૂર્ખામી કરીને ક્યારેય કોઈ પાસેથી ઉછીના અંશો લઈએ નહીં. એવો મૂર્ખ કોણ હોય કે કેન્સરના 10 સેલ શરીરમાં દોડતો હોય અને બીજા 100 સેલ લઈ લે? એ મૂર્ખ કહેવાય, એ મૂર્ખ કહેવાય. બુદ્ધિવાળો એ છે પોતાના દોષને ટાળે, પોતાના અવગુણને ગોતે. ગુણાતીતાનંદ સ્વામી કે પક્ષપાતે કરીને જેવું ભૂંડું થાય છે ને એવું કોઈ વાતે કરીને જીવનું ભૂંડું નથી થતું. પક્ષે કરીને સારું પણ થાય, મોટાનો પક્ષ રાખે, પણ ઘણી એક વખત જો મોટાનો પક્ષપાતે કરીને દ્રોહ થઈ જાય તો ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીના માથે પાણા નાખ્યા અને જોડીમાં દેવતા નાખ્યા છે, પક્ષે કરીને નાખ્યા છે. સ્વામી કે દેવતાના કાઢનારે બેઠા છે એમ કહીને વળી બોલ્યા, એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, મુખ થકી કહેવાય નહીં. સ્વામીના માથે પણ બેલા નાખવામાં આવેલા, બેલામાં નાખવામાં આવેલા,
અને જૂનાગઢમાં જ બેલા નાખવામાં આવેલા, અને નાખવાવાળા બહારથી નહોતા આવ્યા, અંદરના જ નાખતા હતા. સ્વામી વાતો કરતા ત્યારે સ્વામી પોતાની વાતોમાં કહે છે, પરદેશથી લોક અહીં ગુજરાતથી ને પરદેશથી વાતો સાંભળવા આવે છે અને અમારા ઉપર વાહર ખાય છે. મલક આખાની નિંદા કરે છે. સ્વામીએ કીધું, મલક આખાની નિંદા કરે છે? જે સ્વામીની વાતોથી આજે આપણે બળિયા થઈએ છે એ જ ગુણાદિતાનંદ સ્વામીને મળેલા, વાહર ખાતા હતા ને આખા મલકની નિંદા કરતા હતા, વિમુખ સ્વામીની ભેગા જ હતા. મુક્તાનંદ સ્વામી જેની આપણે વાત કરીએ છીએ, મુક્તાનંદ સ્વામી એને કૂવામાં નાખી દેવાવાળા, એને માથે ઝેર નાખવાવાળા, દ્વેષ કરવાવાળા, મોદકાનંદ નામ પાડવાવાળા બહારના નહોતા, અંદર જ હતા. હવે એવામાં કોઈનો સંગ આપણને થઈ જાય ને તો મુક્તાનંદ સ્વામી પ્રત્યેની આપણી દિવ્ય બુદ્ધિ હોય ને એને ખલાસ કરી દે. હડકાયા કૂતરાનું શ્રીજી મહારાજે અંત્યના 12મામાં દ્રષ્ટાંત દીધું છે. હડકાયા કૂતરાથી સાવધાન. પેલા છે ને એ ઘરમાં કૂતરા રાખે ને, ત્યાં લખેલું હોય છે કૂતરાથી સાવધાન, બી અવેર ડોગ, એવું લખ્યું હોય ને, એવું લખ્યું બી અવેર ડોગ, હા બી અવેર ઓફ ડોગ્સ, કૂતરાથી સાવધાન. એમ છે ને એક બોર્ડ મારી રાખવું આપણે, હડકાયા કૂતરાથી સાવધાન. હડકાયું કૂતરું આપણી બુદ્ધિ પણ હોય, હડકાયું કૂતરું આપણું મન પણ હોય. જે મન ભગવાન મોટા ભગવાનના સંતો ભક્તોમાંથી પાછા પાડે હડકાયું કૂતરું, જે બુદ્ધિ આપણી ભગવાન ભગવાનના મોટા સંત અને ભક્તમાંથી પાછા પાડે હડકાઈ બુદ્ધિ, પોતાની બુદ્ધિને જ હડકવા જ્યારે લાગ્યો હોય એને કાઢવાનો હોય તો બહારનો કોઈ હડકવાવાળો આવે તો એને ભગાડવો જ પડે, નહીં તો હડકવા વધી જાય, રોગ વધી જાય, કલ્યાણના માર્ગની તાકાત ઘટી જાય, પક્ષપાતે કરીને ભૂંડું થાય. સ્વામી કે મુખ થકી કહેવાય ને અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, એને કરીને તો ભૂતની યોનીને પામ્યા છે. અને વળી કોઈ લેતા હશે તે પણ પામશે, તે પાપે કરીને ખાવી વિષ્ટાન પીવી લઘુશંકા. ગુણાદિતાનંદ સ્વામીનો પ્રસંગ સંતોએ આજે ચરિત્ર લખ્યા છે, એમાં વિસનગરના ઉદયકુંવર બા જેને દંડાવ્ય દેશ ઉત્તર ગુજરાતની અંદર આ ગામ વસેલું છે, નાગરોની વસ્તી છે, ત્યાં લાલદાસભાઈ દેસાઈ એ રાજ્યના સુબા હતા, ભગવાન સ્વામિનારાયણના બહુ દ્વેષી. એમના બેન ઉદયકુંવર બા એમને સત્સંગ ખરેખરો થયેલો. આ લાલદાસભાઈ અને એમનો દીકરો હતો કેશવ, આ લોકોએ સત્સંગીઓને જે ત્યાંના સત્સંગીઓ હતા બધાને તડકે બેસાડતા, ત્યારે ઉદયકુંવર બાને એમનો દીકરો વિજયદેવ, આ બંને સત્સંગી બળદેવ એ બંને સત્સંગી હતા. એ બે હરિભક્તો અરે તાપમાં બેસે ત્યારે કેશવ દેસાઈ હતા એમ કે ફોઈ તમે શા માટે આ બધા જોડે બેસો છો, તમે જાઓ ને ઘરે. ત્યારે ઉદયકુંવર બા કે અમે સત્સંગી છીએ, અમારે સત્સંગીનો પક્ષ છે, અમારે તમારો સંબંધ નથી, અમારા સ્નેહી હાચા આ છે, અમે પણ તાપમાં બેસીશું. આવો પક્ષ, ભગવદીયનો પક્ષ. પક્ષપાતે કરીને ભૂંડું કેવું થાય? જેને પક્ષ રાખ્યો, ખોરાસાના રાજાભાઈ, ઘણી વખત તમે વાત સાંભળી હશે કે સંતો આવ્યા અને પત્નીએ પોતાને ઘેરથી હરખું પાકું સીધું ના દીધું તો ખોરાસાના રાજાભાઈએ બધું જ ભગવાનને જઈને અર્પણ કરી દીધું, કપટ કરીને, પત્ની સાથે કપટ કર્યું, બધું લઈને ભગવાનને અર્પણ કરી દીધું અને પોતે પણ ભગવાનને સમર્પિત થઈ ગયા. પર્વતભાઈનું 14 વર્ષ હળ હાંક્યું પણ પત્ની સાથેના સંબંધ તોડી નાખ્યા પક્ષના કારણે. હરજી ઠક્કરની માં જાનબાઈએ મહારાજને ગરમ પાણી કરવા માટે એક ઉનામનું આપ્યું હતું, એક દેગડો તો મોટો આપ્યો, તેનો દીકરો હતો ધનજી. એ ખાલી એટલું જ બોલ્યો કે માં મહારાજને મોટાની શું જરૂર છે, નાનું દીધું હોત તો. અને ત્યારે હરજી ઠક્કરની માં જાનબાઈ કે તું મહારાજની સેવામાં આડો આવ્યો, આજથી તું મારો દીકરો નહીં, હું તારી માં નહીં, આજથી મને મોઢું ના બતાવતો, નીકળી જા ઘરમાંથી. આવો પક્ષ,
ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો, ભગવાનના સંતોનો પક્ષ રાખ્યો, કોઈએ વિમુખનો પક્ષ નથી રાખ્યો પૂર્વે. હજારો દ્રષ્ટાંતો એવા છે. આજે પણ એવા ભગવાનના ભક્તો છે કે જેણે ભગવાનના સંતોને ભક્તોનો પક્ષ રાખ્યો છે, ભગવાનના સંતોને ભક્તોનો પક્ષ રાખ્યો છે. આપણા જોર્જિયાની અંદર અનિકેત ભગત, એમના માતૃશ્રી, એક સંતોને ભક્તોનો લોયાધામનો પક્ષ રાખવા માટે કરોડો રૂપિયાની પોતાને મળતી સંપત્તિનો ત્યાગ કર્યો, પરનેલા પુરુષનો ત્યાગ કર્યો, પરનેલા પુરુષનો ત્યાગ કર્યો. એવા કેટલા ભક્તો છે કે જેને પોતાના સંબંધીઓનો ત્યાગ કર્યો છે. એનો કોઈ સંબંધી જ નથી, એનો કોઈ સંબંધી જ નથી રહ્યો, એને પક્ષ કહેવાય. પણ જ્યારે વ્યવહારની વાત આવે ત્યારે લૂલો થઈ જાય, હાવ આમ લૂલો, હાવ ઢીલો થઈ જાય, સત્સંગ બધો ઉડી જાય, સત્સંગનો પક્ષ ઉડી જાય. ગંગા કાંઠે ગંગાદાસ, જમના કાંઠે જમનાદાસ, એવાના કામ નથી કલ્યાણના માર્ગે. એને શ્રીજી મહારાજ બિરદાવતા નથી, એ તો ગુણબુદ્ધિવાળો છે, હાલ્યો જાય છે, કોક જન્મે થશે કલ્યાણ એનું, આ જન્મે ના થાય. આ જન્મે તો શિર સાટે જે સત્સંગ રાખે, શિર સાટે સત્સંગ રાખે. કેવા કેવા ભગવાનના ભક્તો છે આપણા, કેવા ભક્તો. તિલક ચાંદલો કરવા માટે સ્ટોરોની પાર્ટનરશીપો છોડી દે મુકેશભાઈ, સ્ટોરોની પાર્ટનરશીપો છોડ દે તિલક ચાંદલા માટે. કેવો પક્ષ આવા ભગવાનના ભક્તોનો પક્ષ, કેવા કેવા ભગવાન. એને કેટલા, કોઈ રહ્યું જ નહીં જાણે સંબંધો જ ના રહ્યા. ભગવાનને સાધુ ભેગા આવ્યા, બધા સંબંધો ઉડી ગયા. ફ્લોરિડામાં એવા ભક્તો છે, મેકનમાં એવા ભક્તો છે, શિકાગોમાં એવા ભક્તો છે, ન્યૂજર્સીમાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, લંડનમાંય છે, કેનેડામાંય છે, બધી જગ્યાએ એવા ભગવાનના ભક્તો છે કે જેના દ્રષ્ટાંતોની કથાઓ આજે જૂની કથા ગોતવી જ ના પડે. પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એવા ભક્તો છે. પક્ષપાતે કરીને કેવું ભંડું જીવ કરે છે એનું દ્રષ્ટાંત પણ સદગુરુ ગાથામાંથી લખેલું છે કે વરતાલની અંદર ગુણાદિતાનંદ સ્વામી ગયા છે સંવત 1882 સાલમાં. કાર્તિકી પૂર્ણિમાનો સમય હતો, સંતોનો વિશાળ સમુદાય હતો. ત્યાં આગળ તેરસ આવી વાળંદને મુંડન કરવા આવેલો. ત્યાં એક બ્રહ્મચારી હતા, એ બ્રહ્મચારીને બીજા 15-20-25 જે કોઈ મળતિયાઓ હશે બધાને ગુણાદિતાનંદ સ્વામીનું અપમાન કરવાનું બધાએ નક્કી કરેલું. એ બ્રહ્મચારીએ જઈને પેલા વાળંદને એમ કીધું, સ્વામી બહુ મોટા પુરુષ છે, પોતાના નખ કેશ કોઈને આપે નહીં, પણ તું મને લઈને આપી દેજે, મારે રાખવા છે. અને સ્વામી સીધા નહીં આપે. પછી તો પેલા વાળંદે ભોળા ભાવથી એ નખ કેશ બ્રહ્મચારીને લઈને આપી દીધા. સ્વામીને તો કાંઈ ખબર નહોતી. પૂનમની સભા સભામંડપમાં ભરાઈને બેઠી હતી વરતાલના, અને એ સમયે કથાવાર્તા હાલતી હતી. કથાવાર્તા પૂર્ણ થઈ ત્યાં બ્રહ્મચારી આવ્યા ને કીધું કે આ ગુણાતીતાનંદ સ્વામી હજુ શ્રીજી મહારાજ તો હજુ હમણાં સ્વધામ પધાર્યા છે, ને આ બધું સત્સંગમાં હું પાખંડ ચાલુ થયું છે, અક્ષર બ્રહ્મ તરીકે ગણાવું, પૂજાવું, મનાવું, આ બધું શું ધતિંગ આ ગુણાતીતાનંદ સ્વામી આદર્યું છે. આવા બધા અપશબ્દોમાં એને સભામંડપની વચ્ચે નંદ પંક્તિના સંતો ઘણા બધા ત્યાં હાજર હતા, એની વચ્ચે આવું જ્યારે બોલવાનું શરૂ કર્યું, અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી તો એક શાંત ચિત્તે માળા કરતા હતા. થોડી વાર રહીને સ્વામી એટલું જ બોલ્યા કે અમારે તો કાંઈ ફેર પડતો નથી, કોઈ અમને શું કે, અમારે તો સ્વામિનારાયણ ઓળખાવા છે જેવા છે એવા. પણ બ્રહ્મચારીએ જ્યારે આ વાત કરી એટલે આખી સભા તો સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્વામી તો આટલું બોલીને મૌન રહ્યા કે અમને ક્યારેય પણ કાંઈ એવું થયો નથી કોળ, અમે તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરાવીએ છીએ, અને જો અમે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પ્રવર્તાવા સિવાય બીજું કાંઈ પણ કર્યું હોય તો આ સભા અમને દંડ દે, બાકી અમારા નામે કોઈ વાતો ફેલાવવી નહીં. સ્વામીની વાતની અંદર બહુ મોટું તથ્ય રહેલું હતું. પેલો બ્રહ્મચારી હજુ પોતાનું તંત છોડે એમ નહોતો, એને સ્વામીને કોઈ પણ રીતે અપમાનિત કરવા જ હતા સભામાં. અને મોટા મોટા પુરુષોનું આ પૃથ્વી ઉપર આવું જ થયું છે, કેવળ આ સંપ્રદાયમાં કે આ સત્સંગમાં નહીં, જેટલા મોટા પૃથ્વી પર મોટા મોટા પુરુષો થયા છે, જેને કૃષ્ણ ભક્તિ પૃથ્વી પર પ્રગટ બહુ પ્રગટાવી
અતિશય પ્રવર્તાવી એવા મોટા પુરુષનું ગૂગલ ઉપર સર્ચ કરીને એની અંતિમ અવસ્થા એ પોતે અંગ્રેજીની અંદર જે કહે છે પોતે જ કહે છે, સાંભળવા જેવું છે. નથી છોડ્યા દુનિયાએ કોઈને. મીરાબાઈની દશા જુઓ, નરસિંહ મહેતાની જુઓ, ઠેક સદગુરુ રામાનંદ સ્વામીથી માંડીને આજ દિવસ સુધીના મોટા પુરુષો જેટલા થયા, સદગુરુ રામાનંદ સ્વામીથી માંડીને આજ દિવસ સુધી જેટલા મોટા પુરુષો થયા, ઇતિહાસો તપાસો. વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી ઇતિહાસ તપાસો. રાજકોટ ગુરુકુલના બ્રહ્મનિષ્ઠ સદગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ઇતિહાસ તપાસો. જ્ઞાન બાગની અંદર જેમણે આટલું સરસ શ્રીજી મહારાજનું કાર્ય કર્યું એવા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય કાનજી ભગતજી ઇતિહાસ તપાસો. આ વર્તમાનની વાત છે, હમણાં જ કાલ સવારની વાત. એવા જે કોઈ મોટા મોટા મહાન મહાન પુરુષો જે તે સમયે થયા, જે જે સમયે થયા, એના ઇતિહાસોમાં ડોક્યુ ચોક્કસ કરવું જોઈએ, ચોક્કસ કરવું જોઈએ. કારણ કે એના ઇતિહાસોને જોવાથી ઘણી વખત આપણે વર્તમાનની અંદર કોઈ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું થાય, કોઈ પરિસ્થિતિઓને જોવાની થાય, વિચારવાની થાય, ત્યારે આપણને એમ થાય કે આ કાંઈ નવું નથી, આ કાંઈ નવું નથી. ગુણાદિતાનંદ સ્વામી 40 વર્ષ મહંતાઈ કરીને ગોંડળ જઈને દેહ મૂકી દે, જૂનાગઢમાં દેહ ના મૂકે અને ગોંડળ જઈને દેહ મૂકે, એ સ્વામીની એવી લીલા, એ પણ કંઈક વિચારણીય જ હશે ને. એના ઇતિહાસો તો જોવા જ જોઈએ ને, એના ઇતિહાસો તપાસવા જોઈએ. શુજ્ઞ વ્યક્તિઓ જ્યારે આવા ઇતિહાસોને તપાસે ને, ત્યારે ખ્યાલ આવે કે પક્ષપાતે કરીને જીવનું કેટલું ભૂંડું થતું હોય છે અને મોટા કેટલા દુખાતા હોય છે, કેટલા દુખાતા હોય છે. બ્રહ્મચારીએ હજુ સ્વામીનું અપમાન કરવાનું એનાથી રહેવાતું નહોતું, એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, બ્રહ્મચારી આવું અમે ક્યારેય કર્યું નથી. તમે કોઈની સાંભળેલી વાત કરતા હોય એવું લાગે છે. અદ્ભુતાનંદ સ્વામીથી ના રહેવાયું અને બ્રહ્મચારીને કહ્યું તમારી પાસે શું છે પ્રમાણ, અને ત્યાં તો બ્રહ્મચારીએ વાળંદ પાસેથી મેળવેલા નખ ને કેશના પડીકાનો સભામાં ઘા કર્યો, આ પ્રમાણ કે. અને ત્યારે પવિત્રાનંદ સ્વામીએ પૂછ્યું, બ્રહ્મચારી આ નખ અને કેશ તમને ક્યાંથી મળ્યા, આ સ્વામીના જ છે એની શું ખાતરી? બ્રહ્મચારીએ કર્યું, સાધનું મુંડન કરનારો વરતાલનો જે વાળંદ છે ને, એ સ્વામીના નખ કેશ લઈને એમના ચેલાઓને આપવા જતો હતો, એમની પાસેથી મેં આ મેળવી લીધા છે. આવું જ કીધું આખી સભા બધું જોઈ રહી હતી. ગુણાદિતાનંદ સ્વામી ઉપર આ તો અંધાર્યો ને આકરો વાર હતો. જે સભા મંડપમાં કથા વાર્તા ભજન ભક્તિ મહારાજના ચરિત્રો અને એકાંતિક સત્પુરુષના ગુણ ગવાય એ સભા મંડપમાં આજે સંપ્રદાયના આધાર સ્તંભોમાંના એક મોટા સત્પુરુષ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, હજારોનું કલ્યાણ જેના કાંડાની અંદર કરવાની તાકાત એવા સત્પુરુષ, એવા અનાદિ પુરુષ, મહારાજની અંદર રહેવાવાળા પુરુષ, એની દશા કેવું સ્વામીને હૃદયમાં વર્તતું હશે. આ લોકની દ્રષ્ટિએ ભગવાનમાં મસ્તા મોટા પુરુષો હોય કોઈ અસર ના થાય એની, પરંતુ બાહ્ય દ્રષ્ટિએ વર્તતા હોય અંતરમાં દુઃખ તો થાય, દુઃખ તો થાય. સ્વામી મહારાજ ઉપર બધું છોડીને સુખેથી ભજન કરવા લાગ્યા. સિંજીવાડાના જગરૂટ બારોટથી આ વાત સહન ના થઈ. એ કે અમે સ્વામીને વર્ષોથી ઓળખીએ છીએ, સ્વામીને અમારે અસાધારણ હેત છે, સ્વામીએ કોઈ દી મહારાજ ઓળખાવા સિવાય બીજું કાંઈ અમને ઓળખાવ્યું નથી, સર્વોપરી ભગવાન સ્વામીની ઉપાસના કરાવી છે, સ્વામી આવું કરે અસંભવ છે. જે વાળંદે બ્રહ્મચારીને નખકેશનું પડીકું આપ્યું હતું ને, એક બાજુથી જગરૂટ બારોટ બહુ હોશિયાર હતા, તરત જ એને બોલાવ્યો. વાળંદ તાત્કાલિક સભામાં હાજર થયો. જગરૂટ બારોપે સિંહની જેમ ગર્જના કરીને પૂછ્યું, બોલ અજામ, આ નખ કેસ તને સ્વામી આપ્યા છે?
વાળંદને કંઈ ખબર હતી નહીં કંઈ હું આલી રહ્યું છે. એને કીધું મને તો આ બ્રહ્મચારીએ માગ્યા હતા કે મોટા પુરુષ છે ને મને નહીં આપે, તું મને આપજે. એટલે મેં સ્વામીને તો કંઈ ખબર નહોતી પણ મેં લઈને આપ્યા હતા. આ વાત જ્યાં કરી ત્યાં તો આખી સભામાં જેને વીજળી પડી હોય. બ્રહ્મચારીને તો કાપો તોય લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. બધા સદગુરુની તેજસ્વી નજરો એક આમ કરડી નજર બ્રહ્મચારી બાજુ મંડાણી. બ્રહ્મચારીની તો કોઈ ત્રેવડ જ નહોતી કે એને સહન કરી શકે. સૂરજ ઉપર ઉડાડેલી ધૂળ પોતાની આંખોમાં પડી ગુણાતીતાનંદ સ્વામીએ એ જ સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં માળા ફેરવી રહ્યા હતા. મોટા પુરુષોની સ્થિતિ આ જ છે. હજારો પ્રકારનું એની માથે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, આક્ષેપ પ્રત્યાક્ષેપ આવે, પણ જે ભગવાનમાં મસ્ત બનીને ભજન કરી શકે ને એ જ મોટા પુરુષનું લક્ષણ, એ જ મોટા પુરુષનું લક્ષણ. મોટાને ખોટા કહેવાવાળો તો એવું કોઈ દી કરી ના શકે એવું મોટા કરી શકે. મોટા પુરુષોને ખોટા કહેવાવાળા પૃથ્વી પર જ્યારે જ્યારે પરોક્ષમાં કે અહીં જે જે પાક્યા, જે જે થયા હોય, જે જે હોય ને જે જે થશે, એ કોઈ દી મોટા પુરુષના લાખમાં ભાગનો ધર્મ, ભક્તિ, વૈરાગ્ય કે જ્ઞાન રાખી પણ નહીં શકે ને પ્રવર્તાવી પણ નહીં શકે. રાખી પણ નહીં શકે અને પ્રવર્તાવી પણ નહીં શકે. એકાંતિક પુરુષોથી જે થાય, પરમ એકાંતિક મુક્તોથી જે થાય, અનાદિ મુક્તોથી જે થાય, એ સામાન્ય મચ્છરિયા જેવા જીવોથી ક્યારેય ના થાય. શક્ય જ નથી, શક્ય જ નથી. મોટા પુરુષો તો જ્યારે એવું એવું લાગે ને દેશકાળનું વિપરીત પણ અખંડ ભજનમાં લાગી જાય એ મોટાનું લક્ષણ છે. સ્વામી તો સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં ભજનમાં માળામાં લાગી ગયા. અને એક સમયે અહીં લખ્યું છે આ સદગુરુ ગાથામાં, એક સમયે વડતાલની આવી સભામાં જ્યારે કેટલાક અનાડીઓએ ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવાનું કર્યું હતું ત્યારે સ્વામી સિંહની જેમ ગરજ્યા હતા. ગોપાળાનંદ સ્વામી તો આજ હતા નહીં, 1908માં સ્વામી તો સ્વધામ પધાર્યા, અક્ષરધામમાં પધાર્યા. તો ગોપાળાનંદ સ્વામી એ તો હતા નહીં, પણ સ્વામીને પાસે જ્યારે વિઘ્ન આવેલું ત્યારે ગુણાદિતાનંદ સ્વામીએ પક્ષ રાખીને સિંહ ગર્જના કરેલી. પણ આજે સ્વામી તો હતા નહીં, સ્વામીના પોતાના જ માથે આ બધું આવેલું. પણ જગરૂટ બારોટે ફરી પ્રભાવશાળી અવાજે થોડું ઠપકો આપ્યો કે તમે જે કોઈ જેને કોઈએ આ પ્રકારનું આવું સ્વામીના માથે આવું ગંદુ કલંક નાખવાના જેને કામ કર્યા હોય, કાંઈ એકલો બ્રહ્મચારી તો જે કોઈ હશે એ હશે નહીં, એ 25-30-50 જે કંઈ હશે એનું આખું ટોળું હશે 15-20નું. જગરૂટ બારોટે કીધું કે તમે ભગવાનના માર્ગે ચાલેલા એની અંદર આવી ઈર્ષાને આવો દ્વેષ. આવી રીતે જગરૂટ બારોટ તો મહારાજ વખતના હરિભગત, સુરવીર હરિભગત ઠપકો આપ્યો. સ્વામીએ પછી તો આરતીનો બેલ પડ્યો ને સ્વામી ગયા, ને પછી જે હાર મળ્યો એ જે કોઈ કારસ્તાન જેને આ બધું ગોઠવેલા હતા બધાને એના મોવડીને સ્વામીએ હાર પણ પહેરાવ્યો અને માફી પણ આપી. આ મોટાની રીત. પણ જે એવાના પક્ષમાં ભળીને સ્વામીનો દ્રોહ થઈ ગયો ને, સ્વામી તો માફ કરી દે પણ ભગવાનને માફ કરવું બહુ અઘરું છે. માટે વાલા ભક્તો, બસ પક્ષમાંથી આપણે એટલું શીખીએ ટૂંકું ને ટચ, જે ભગવાન આપણને મળેલા છે એ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. પહેલું ફૂલ સ્ટોપ, મીનનું ટીપું અને ગાંઠ, ગાંઠ મારીને મીનનું ટીપું. મને મળેલી જે આ મુક્તાનંદી પરંપરાના સદગુરુઓ છે જેના થકી હું ભગવાન સ્વામીને સર્વોપરી જાણી શક્યો છું, જાણવાનો પ્રયત્ન કરું છું, મૂર્તિમાં જોડાઈ રહ્યો છું અને જોડાવાનો પ્રયત્ન કરું છું, એ જે ભગવાનના મુક્તાનંદી પરંપરાના સદગુરુનું, મુક્તાનંદી પરંપરાનું જે જ્ઞાન, સર્વોપરી જ્ઞાન, ભગવાનને ભગવાનના સત્પુરુષોના મહિમાયુક્ત જ્ઞાન, એની અંદરથી હું ક્યારેય પાછો ના પડું. ગાંઠ અને મીનનું ટીપું. આ મહારાજ અને મુક્તાનંદી પરંપરા અને લોયાધામ પરિવારનો જેને મને સભ્ય બનાવ્યો, દયા કરીને, કૃપા કરીને, કેવળ દયા કરીને, મારી લાયકાત વિના મને સભ્ય બનાવ્યો,
અને મને એક બુંદમાંથી આ મુક્તાનંદી પરંપરારૂપી સાગરની અંદર, આ લોયાધામ પરિવાર સાગરની અંદર મને એક બુંદ તરીકે સ્થાન આપીને સાગર જેવું સ્વરૂપ જેને બનાવી આપ્યું, એવા મારા મોક્ષના દાતા અતિ દયાની મૂર્તિ, કરુણા મૂર્તિ, હેતાળ મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, કૃપાની મૂર્તિ, મોક્ષના દાતા મારા ગુરુજી, એની અંદર કોઈ દિવસ આ બ્રહ્માંડમાં આવા કોઈ સાધુ નથી, કાર્યનું બીજું આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, એ મારા માટે મારા સદગુરુ છે, મારા માટે ગાંઠ અને મીણનું ટીપું. ચોથી વાત, જેના દ્વારા હું આ મહારાજ, મુક્તાનંદી પરંપરાના આ સદગુરુઓ, આવા ગુરુજી અને સંપ્રદાયની અંદર પ્રગટ અત્યારે જે મોટા મોટા સત્પુરુષો છે, જેના દ્વારા હજારોનું કલ્યાણ થાય છે, એવા મોટા મોટા સત્પુરુષો, મોટા મોટા અનાદિ મુક્તો, પરમ એકાંતિક સંતો સત્પુરુષો જ્યાં જ્યાં બેઠા છે, એ બધાય પ્રત્યેનો દિવ્ય ભાવ, આદર ભાવ, બધાય પ્રત્યેનો સદગુણ, એમનો સદગુણ, એમના પ્રત્યે સદગુણ રજૂ કરવાનો ભાવ, એમના પ્રત્યે અહોભાવ રજૂ કરવાનો ભાવ, એ ભાવ જે આપણા હૃદયમાં પડ્યો છે, જે ભગવાન જે સદગુરુની કૃપાથી ગાંઠ મારીને મીણનું ટીપું, એમાં સત્સંગનો કોઈ વ્યવહાર ક્યારેય પ્રધાન ના થાય, ભગવાનને ભગવાનના એકાંતિક સત્પુરુષો જ્યાં જ્યાં છે, જ્યાં જ્યાં ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્યને એકાંતિક ધર્મના લીલા ઘેરાવો છે, એવા મોટા એકાંતિક પુરુષો જ્યાં જ્યાં અલગ અલગ સ્થાનોમાં બેઠા છે, બધાને વંદન, એવા સત્પુરુષો આ બ્રહ્માંડમાં ક્યાંય નથી, ગાંઠ મારીને મીણનું ટીપું. અને આપણે જે મુક્તાનંદી પરંપરાના આપણને મળેલા સંતો, જેના બળથી, જેની હિંમતથી, જેની વાતોથી કલ્યાણના માર્ગે આપણે આગળ વધીએ છીએ, એવા સંતોથી એક રતિવા મારે દૂર નથી થવું, ગાંઠ મારીને મીણનું ટીપું. અને જે આ પરિવારના ભક્તો મારી બાજુમાં ગોઠણથી ગોઠણ ડાબીને બેસે છે, મને દુઃખ પડે તો મને તરત પૂછે છે, મારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો મારો સંબંધી ના પૂછે પણ એ પૂછવા આવે છે, મારા લગ્ન પ્રસંગો હોય તો એ ગાર્બેજ ઉપાડવા આવી જાય, મારે ઘર ગોઠવવાનું હોય તો એ ગોઠવવા આવી જાય, મારે દવાખાનું આવે તો એ મને લઈ જવા આવી જાય, આવા જે પરિવારના ભક્તો, આ લોકનો પણ એનો સંબંધ અને મોક્ષના માર્ગે પણ જે મને બળ અને હિંમત આપે, જેના જીવન, જેના વર્તન, જેની વાણી, એવા ભક્તો એમાંથી રતિવા પણ પાછું ના પડવું, ગાંઠ મારીને મીણનું ટીપું. અને પોતાના જે નિયમ, પોતાને જે ભગવાન તરફનું હેત, એમાંથી પાછું ના પડવું, આટલો પક્ષ જો આપણે રાખીશું તો ચોક્કસ આપણી ઉપર મહારાજ અને મહારાજના મોટા સંતો રાજી થશે, એ પક્ષે કરીને આપણે પાકા ભગવાનના વાલા મુક્ત બનીશું. આપણને અક્ષરધામની અંદર શ્રીજી મહારાજ પોતે સ્વયં એ પક્ષે કરીને કંઈક આપણી કસરો હશે બધી ટાળી નાખશે, અને કસર માત્ર ટાળીને આપણને ચોખ્ખા ચંદન જેવા બનાવીને મહારાજ પોતાની સેવામાં અખંડ રાખશે. બસ આપણને સર્વને વિવેકે યુક્ત અતિ વિવેકે યુક્ત અને અતિ ભાવેયુક્ત ભગવાન અને ભગવાનના એકાંતિક સંતો ભક્તોનો પક્ષ રાખવાની બુદ્ધિ મહારાજ અને મુક્તાનંદી પરંપરાના સદગુરુ સંતો, પ્રગટ સદગુરુ સંતો, આપણા મોક્ષના દાતા ગુરુજી આપણને સર્વને એવો બુદ્ધિયોગ આપે એવી એમના ચરણો પ્રાર્થના કરી વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામી નારાયણં નીલકંઠં ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.